विराम बाद ફરીથી આપનું સ્વાગત છે ભવિષ્ય દર્પણ કાર્યક્રમમાં. હવે આપણે જોઈએ આજનું સોનેરી સૂચન. નવ નાગનું સ્મરણ સવારે અને સાંજે કરવાથી કોઈ પણ પ્રકારનું ભય રહેતું નથી. ઘણા લોકોને કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારનું કારણ વગરનું ભય મનમાં ને મનમાં વધુ સતાવતો હોય છે, તો તેવા લોકોએ પણ નવ નાગનું સ્મરણ સવારે અને સાંજે કરવાથી ભયમુક્ત થાય છે અને ખાસ કરીને તે લોકોને રાહતની લાગણી અનુભવાય તેવી સંભાવના વધી જાય છે. ખાસ કરીને નવનાગમાં અનંત, વાસુકી, શેષનાગ, પદ્મનાભ, કણંબ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક અને કાલીય આ પ્રકારના નવનાગનું સ્મરણ કરવાથી તે લોકોને શારીરિક માનસિક રીતે કઈ પણ પ્રકારનો ભય મનમાં ને મનમાં કોઈ પણ વિચારોને કારણે સતાવતો હોય તો તેમાંથી તેને મુક્તિ મળવાની સંભાવનાઓ ઘણી વધી જાય છે. હવે આપણે જોઈએ સિંહ રાશિના જાતકોનું આજનું રાશિફળ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો સરસ દિવસ છે તેમ જરૂરથી કહી શકાય. આજના દિવસ દરમિયાન તે લોકોને પોતાના ધાર્યા કામ થાય તેની સંભાવના વધી જાય છે. ખાસ કરીને જે લોકો સરકારી ક્ષેત્રે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કઈ પણ પ્રકારનું કામકાજ કરતા હોય તેવા લોકો માટે પણ આજના દિવસે પોતાના કામકાજમાં થોડુંક ધાર્યા કામ કરવાની લાગણી અનુભવમાં આવે, પોતાના અટકેલા કાર્ય અંગેનો કોઈ ઉકેલનો સંકેત મળે તેવા સંજોગો પણ બની શકે છે. સ્ત્રી વર્ગને આજના દિવસે પોતાના કામકાજમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળી શકે છે. વડીલ વર્ગને આજના દિવસે તેમને માન આદર સત્કાર મળે તેવા સંજોગો બને. યુવા વર્ગને પણ આજના દિવસ દરમિયાન પોતાના કામકાજમાં ઉત્સાહ આનંદ વધુ જોવા મળે, પોતાની મનપસંદ પ્રવૃત્તિઓ થાય, ઇતર પ્રવૃત્તિઓમાં પણ સારા સમાચાર સાંભળવા મળે તેવા સંજોગો બની શકે છે. તદુપરાંત જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય તેવા લોકો માટે પણ આજના દિવસે વિદ્યાભ્યાસમાં ધ્યાન આપવું વધુ હિતકારી છે. કોઈ પણ વિષય શીખવામાં અઘરો પડતો હોય તો તે વસ્તુ આજે શીખવામાં વધુ મહેનત કરે તો તેમાં આવડત અભિરુચિ વધે તેવા સંજોગો બની શકે છે. વિદેશ જવા માટે જે લોકો પ્રયત્નશીલ હોય અને કોઈ તકલીફ પડતી હોય તો તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન આ કાર્યના ઉકેલ માટે કોઈની મદદ કે માર્ગદર્શન મેળવવા જાય તો તેમાં પણ તેને સારો સહકાર મળે તેવી સંભાવનાઓ વધી જાય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેમાં પણ જે લોકો મેટલને લગતા કઈ પણ પ્રકારના કામકાજ કરે છે તેવા લોકો માટે આજના દિવસ દરમિયાન પોતાના અનુભવને આધારે કોઈ નિર્ણય લે તો તેમાં પણ તેને લાભ થવાની સંભાવનાઓ રહેલી છે. માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો જોડાયેલા છે કે કોઈ પણ પ્રકારના ફિલ્ડ વર્કને લગતા કામકાજ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન પોતાના કામકાજમાં થોડો ઉત્સાહ વધુ જોવા મળે, પોતાના કામકાજમાં કંઈક નવો વેગ મળે તેવા સંજોગો ઉભા થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે. તદુપરાંત જે લોકોને નાના અંતરની મુસાફરી કરવાના યોગો હોય તેવા લોકો માટે પણ મુસાફરી દરમિયાન કંઈક અલગ પ્રકારનો અનુભવ થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતી પૂર્વક પસાર કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે. આજના દિવસે તે લોકો વિચારોની યુદ્ધમાં વધુ રે કારણ વગરનો અજંપોનો સામનો કરવો પડે તેવા સંજોગો બની શકે છે. તેમાં પણ સ્ત્રી વર્ગને આજના દિવસે સ્વભાવમાં ચંચળતા વધુ જોવા મળે, નાની નાની ખટપટના ભોગ ન બનવું પડે તેની તકેદારી રાખવી વધુ ઇચ્છનીય બની શકે છે. વડીલ વર્ગને આજના દિવસ દરમિયાન પોતાની નાની નાની વાતમાં ગુસ્સો વધુ આવે કારણ વગરની કોઈને સલાહ સૂચન કે ઠપકો ન આપવાની ખાસ સલાહ આપવામાં આવે છે. યુવા વર્ગને પણ આજના દિવસે પોતાના કામકાજમાં ધ્યાન ન રહે બેદરકારી થાય તેવા સંજોગો બની શકે છે. જે લોકોને ઝડપી વાહન ચલાવવાની ટેવ રહે તેવા લોકોને આજના દિવસે પોતાનું વાહન નિર્ધારિત ગતિસીમામાં પર ચલાવવાની ખાસ સલાહ આપવામાં આવે છે. શેર બજાર કોમોડિટી બજારમાં જે કામકાજ કરી રહ્યા છે તેમાં પણ જે લોકો એગ્રો કોમોડિટીમાં કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારના મોટા કે જોખમી કાર્ય ન કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે. માર્કેટિંગ ક્ષેત્રે જે લોકો કામકાજ કરી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની વસ્તુનું ફિલ્ડ વર્કનું કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે થોડાક પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડે તેવા સંજોગો બની શકે છે. નાના અંતરની મુસાફરી દરમિયાન પણ ખાસ તકેદારી રાખવાની ખાસ સલાહ આપવામાં આવે છે. તદુપરાંત જે લોકોને કફ, વાયુ, પિત્તને લગતી તકલીફ છે, ગેસ, અપચા, એસિડિટીને લગતી તકલીફ છે કે સ્નાયુઓને સાંધાને દુખાણ લગતી તકલીફ છે તેવા લોકો માટે પણ આજના દિવસે આરોગ્ય બાબતે થોડીક ચોકસાઈ રાખે એ વધુ ઇચ્છનીય છે. તુલ
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો સરસ દિવસ છે તેમ જરૂરથી કહી શકાય। આજના દિવસ દરમિયાન તે લોકોને આનંદ ઉત્સાહ થોડો વધુ રહે તેવા સંજોગો બની શકે છે। નાના નાના કામકાજમાં પણ અન્ય લોકોનો સાથ સહકાર સારો મળે તેવા સંજોગો બની શકે। યુવા વર્ગને પણ આજે મનગમતી ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન વધુ જાય તેમાં પણ કંઈ સારા ગમતા સમાચાર સાંભળવા મળે તેવા સંજોગો બની શકે છે। વડીલ વર્ગને પણ આજના દિવસ દરમિયાન અન્યનો સાથ સહકાર માન મળે તેવા સંજોગો બની શકે। સ્ત્રી વર્ગને પણ આજના દિવસે પોતાના ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન વધુ જાય પોતાની મનગમતી વસ્તુ ખરીદવાના ચાન્સ મળે થોડા ધાર્યા કામ થાય તેવા સંજોગો પણ બની શકે। મિલન મુલાકાત સફળ થાય તેવા સંજોગો જરૂરથી કહી શકાય। શેર બજાર અને કોમોડિટી બજાર સાથે જે લોકો સંકળાયેલા છે તેવા લોકો પણ આજે પોતાના અનુભવને આધારે કોઈ નિર્ણય લે તો તેમાં પણ લાભ થવાની સંભાવનાઓ રહેલી છે। માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો સંકળાયેલા છે કે કોઈ પણ વસ્તુનું ફિલ્ડ વર્કને લગતું કામકાજ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે મિલન મુલાકાત જો આયોજનબદ્ધ થાય તો તેમાં પણ તેમને લાભ થવાની સંભાવનાઓ પૂરેપૂરી રહેલી છે। ભણવા માટે આજના દિવસ આ જાતકો માટે ઘણો સારો છે। કોઈ પણ વસ્તુ પર અને શીખવાની કોશિશ કરે તો તેમાં આવડત અભિરુચિ વધે તેવા સંજોગો જરૂરથી કહી શકાય। ખાણીપીણી મોજ શોખ કાપડને લગતો વ્યવસાય હોય કલા ક્ષેત્રે સંકળાયેલા હોય તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમના કામકાજમાં ઉત્સાહ જોતું જોવા મળે ધાર્યા મુજબના કામ થાય કામકાજમાં નવીન તક મળે તેવા સંજોગો જરૂરથી કહી શકાય। વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીપૂર્વક પસાર કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે। આજના દિવસ દરમિયાન યુવા વર્ગ માટે પણ ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન વધુ જાય તેને કારણે કોઈ આકસ્મિક તકલીફ ન થાય તેની ખાસ તકેદારી રાખવી વધુ ઇચ્છનીય બની શકે છે। વડીલ વર્ગે પણ આજના દિવસે કોઈને વણમાંગી સલાહ સૂચન ઠપકો ન આપો કારણ વગરનું કોઈના હસી મજાકને પાત્ર ન બની જવાય તેનું ખાસ ધ્યાન આપો। સ્ત્રી વર્ગને પણ આજના દિવસે નાનીની બાબતમાં થોડો ગુસ્સો વધુ આવે કામકાજમાં થોડીક ઉગ્રતા વધુ જોવા મળે તેવા સંજોગો બની શકે છે। જે લોકો શેર બજાર કોમોડિટી બજાર સાથે સંકળાયેલા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન વધુ પડતા મોટા કામ કે સાહસિક કામ ન કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે। તદુપરાંત માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેમના માટે પણ આજનો દિવસ થોડીક પ્રતિકૂળતાનો સામનો કરવો પડે તેવા સંજોગો બની શકે છે। જે લોકોને બ્લડ પ્રેશરને લગતી તકલીફ હોય હાડકાને લગતી કંઈ પણ પ્રકારની તકલીફ હોય કે જે લોકોને ખભાના દુખાવા કમરના દુખાવા કે ઘૂંટણના દુખાવાને તકલીફ હોય તેવા લોકો માટે પણ આજના દિવસે સ્વાસ્થ્ય બાબતે થોડીક તકેદારી રાખે એ વધુ યોગ્ય ગણી શકાય છે। ખાસ કરીને જે લોકોને જમીનને લગતો વ્યવસાય છે કન્સ્ટ્રક્શનને લગતો વ્યવસાય છે કે ખેતીવાડીને લગતો વ્યવસાય છે રોડ ટ્રાન્સપોર્ટને લગતો કંઈ પણ પ્રકારના વ્યવસાયો કરે છે કે બાંધકામ ક્ષેત્રે કંઈ પણ પ્રકારના અનુરૂપ ધંધા કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન પોતાના કામકાજમાં થોડીક તકેદારી ચોકસાઈ રાખવી વધુ ઇચ્છનીય બની શકે છે। સરકારી ક્ષેત્રે જે લોકો યુનિફોર્મ વાળી નોકરી કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન પોતાના કામકાજ માટે થોડીક ચોકસાઈ રાખે એ વધુ ઇચ્છનીય બની શકે છે। હવે આપણે લઈએ ભવિષ્ય દર્પણ કાર્યક્રમમાં એક નાનકડો વિરામ। વિરામ બાદ આપણે જોઈશું ધનરાશિથી મીન રાશિના જાતકોનું રાશિફળ તેમજ વ્યાપાર ભવિષ્ય।